तो 31 ऑक्टोबरे स्टेच्यू ऑफ यूनिटी पर जोवा मळशे देशना जांबाज जवानोनी एकता। जी हाँ, पीएम मोदीनी उपस्थितिमां एकता परेड ग्राउंडमां जवानो मास्क पहेरीने परेड करवाना छे। सुरक्षा एजेंसीओ द्वारा तेनुं रिहर्सल पण शरू करवामां आव्युं छे। भारतीय सैन्य केटलुं मजबूत छे अने तेनी ताकात केटली छे तेनुं शक्ति प्रदर्शन थशे, जेमां देशनी बॉर्डर सिक्योरिटी फोर्स एटले के बीएसएफ, एनएसजी, सीआरपीएफ, एनडीआरएफ सहितनी विविध सुरक्षा एजेंसीओ पोतानी ताकात आ परेडमां बतावशे। सुरक्षा दलों द्वारा वडाप्रधान ने सलामी पण आपवामां आवशे। आ प्रसंगे वडाप्रधान द्वारा देशनी सेवा बाबतनी शपथ पण लेवडावामां आवशे, जेना माटेनुं रिहर्सल हाल शरू करवामां आव्युं छे। आ रिहर्सल 30 ऑक્ટોબર સુધી રોજ સવારે 8 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી પરેડ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવશે। સૈન્યની જે તાકાત છે તે મજબૂત થાય છે તે બતાવવા માટેની જે પરેડ છે અને જેનું શક્તિ પ્રદર્શન છે તે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે કેવડિયા ખાતે પરેડમાં બતાવવામાં આવશે। જે સુરક્ષા બળો છે, જે વિવિધ દેશની જે વિવિધ એજન્સીઓ છે, જેમ કે એનએસજી કમાન્ડો છે, સીઆરપીએફ છે, સીઆઈએસએફ છે, બીડીડીએસ છે અને ગુજરાત પોલીસ છે, આ જે વિવિધ એજન્સીઓ દ્વારા અહીંયા જે એકતા પરેડ ગ્રાઉન્ડ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં બનાવાયું છે, ત્યાં પરેડ યોજાશે। તેમાં જ્યારે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જે સરદાર પટેલની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરી અને આ પરેડમાં ભાગ લેશે। વિશાલ પાઠક।